हेलो फ्रेंड्स, वेलकम टू अरुणास किचन। आज આપણે બનાવશું સ્ટફ મેંગો કુલ્ફી। કઈક અલગ રીતે બનાવશું અને હમણાં જ્યારે આપણે બહારથી કુલ્ફી કે આઈસ્ક્રીમ નહોતી મળતી ત્યારે આ કુલ્ફીને આપણે બહુ જ એન્જોય કરશું। તો ચાલો સ્ટફ મેંગો કુલ્ફી માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ। છે આપણે 1/2 લિટર દૂધ લીધું છે, ફૂલ ફેટનું દૂધ છે, 1/4 કપ સુગર છે, પિસ્તાની કતરણ છે અને મેંગો છે। તો ચાલો સ્ટફ મેંગો કુલ્ફી બનાવી લઈશું। આપણે एक पेन लीधु से, फ्लेम ऑन करीसु, दूध लेसु, दूध पहला एक वक्त गरम कर लीधेलू छे अने मलाई साथे नु दूध लेवानु छे। जो तमे काचु हो तो काचु दूध यूज करो तो पण चाले। गरम कर लेसु हवे आने। आपणे दूध में उभरो आम गयो छे। हवे आ दूध ने उकाळीने आपणे अर्धु थाय त्यां सुधी वेट करवानुं छे अने वच्चे वच्चे आपणे एने हलावता पण रहेशुं। आपणुं आ दूध उकळीने अर्धु थई गयुं छे। हवे सुगर एड करीशुं आपणे, हलावी लईशुं। ज्यारे पण आपणे हलावीए त्यारे आ साइडमां जे मलाई होय ए साथे आपणे लेता जईशुं, नहीं तो पछी ज्यारे दूध छेल्ले गरम थई जशे त्यारे ए सुकाई जशे। हलावी लईशुं, सुगर में रहता है एने माटे वेट करीशुं। सुगर मेल्ट थई गई छे, हवे आपणे फ्लेम ऑफ करीशुं अने दूध ने थोड़ुं ठंडू करी लईशुं। हवे आपणे आ मेंगो लईशुं, अंदर थी जे बी छे के गोटी छे ई काढी लईशुं अने एनी जग्याए आपणे जे दूध नो मिक्सर प्रिपेर कर्युं छे ए आपणे भरी लेवानुं छे। पहेला ऊपरथी थोड़ुं काढी लईशुं। હવે આ છરી લઈને આપણે બીની આજુબાજુ કટ કરવાનું છે। બહુ ધીમેથી શાંતિથી આપણે આ કરવાનું છે। ગોટીની આજુબાજુ આપણે કટ આપી દઈશું। પહેલા હવે આપણે આ કટને થોડુંક અંદર સુધી લઈ જઈશું। ચપ્પુને થોડું ડીપ સુધી લઈ જઈશું આપણે। હવે આપણે આ ગોટીને પકડીને કાઢવાની ટ્રાય કરીશું, ઉપર ખેંચી લેવાની ટ્રાય કરીશું। થોડું ટ્રિકી કામ છે, થોડુંક શાંતિથી અને પેશન્સ રાખીને કરશું તો થઈ જશે। ગોટીને અંદરથી થોડુંક ફેરવશું। આપણી ગોટી નીકળી ગઈ છે। હવે મેંગોને આપણે થોડુંક ક્લીન કરી લઈશું અને જે મિક્સર આપણે દૂધનું પ્રિપેર કરી રાખ્યું છે એ આપણે એમાં ફિલ કરીશું। આ દૂધનું જે મિક્સર છે એ ઠંડુ થઈ ગયું છે। આ જે કેરી છે અને આપણે બી કાઢીને સરસ એવું સ્કૂપ કરી લીધું છે। હવે આ દૂધને આપણે અંદર ભરી લઈશું। આ જે ઉપર કેપ હતી આની આપણે ઉપર ઢાંકી દઈશું અને હવે આને આપણે 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું સેટ થવા માટે। આપણે આ મેંગોને ફ્રીઝરમાંથી કાઢી લીધું છે, હવે આ જે ઉપરની છાલ છે એ આપણે કાઢી લઈશું।
આખામાંથી આવી રીતના છાલ આપણે કાઢી લઈશું. આપણા મેંગોને સરસ છોલી દીધું છે, હવે ઉપરનું પાર્ટનું જે ઢાંકણું છે એ કાઢી લઈશું આપણે. અને હવે આપણે મેંગોના પીસીસ કરી લઈશું. જોઈ શકો છો સરસ એવી સ્લાઇસ પ્રિપેર થઈ ગઈ છે આપણી. આ રીતના આપણે આખા મેંગોની સ્લાઇસ પ્રિપેર કરી લેશું. આપણી આ સ્ટફ મેંગોની સ્લાઇસ થઈ ગઈ છે, સર્વ કરી લેશું હવે આપણે. આપણી આ સ્ટફ મેંગો કુલ્ફી પ્રિપેર થઈ ગઈ છે અને પિસ્તાથી ગાર્નિશ કરીશું આપણે. તો ફ્રેન્ડ્સ, એકદમ વાવ લાગે એવી સ્ટફ મેંગો કુલ્ફી આપણી સર્વ કરી દીધી છે. તો ફ્રેન્ડ્સ, ડિલિશિયસ એવી સ્ટફ મેંગો કુલ્ફી આપણી પ્રિપેર થઈ ગઈ છે. આમાં એક જ કામ છે કે આંબામાંથી ગોટી કાઢવાનું. એ કામ થોડું ટ્રિકી છે, તમે એક બે વખત પ્રેક્ટિસ કરશો તો તમને ચોક્કસ ફાવી જશે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટફ મેંગો કુલ્ફી તમે ચોક્કસ ટ્રાય કરજો, તમારા રિવ્યુ મને ચોક્કસ જણાવજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો.